ફ્રેન્ડ્સ, તમને આજે હું અક્ષર લેખન શીખવાડવાની છું. આપણે અક્ષર લેખનમાં રંગપૂર્ણિ કરવાના છે. બાળમિત્રો, અક્ષર લેખન એટલે મૂળા અક્ષર લખેલા હોય એને અક્ષર લેખન કહેવાય. હવે અહીંયા શું લખ્યું છે? રમત, રમત લખ્યું છે. પણ આ રમતમાં જો બાળમિત્રો તૂટક તૂટક લાઈન દોરેલી છે આખામાં, તો આપણે બાળમિત્રો શું કરવાનું છે? આ તૂટક લાઈનને જોઈન્ટ કરવાની છે અને પિક્ચર રેડી કરવાનું છે. તો તમે બધા મારી સાથે આ તૂટક લાઈન જોઈન્ટ કરવા માટે રેડી છો? તો હું પહેલા રની તૂટક લાઈન જોઈન્ટ કરું છું. તૂટક લાઈન જોઈન્ટ કરતી વખતે બહાર જવું જોઈએ નહીં. તૂટક લાઈન સરખાએ ધીરેથી શાંતિથી જોઈન્ટ કરવાની છે. એકદમ ધ્યાનથી અને શાંતિથી ધીરે ધીરે જોઈન્ટ કરવાની છે. બાળમિત્રો, આપણો ર થઈ ગયો રેડી. હવે કયો મૂળા અક્ષર છે? મ. તો હવે આપણે મને મની તૂટક લાઈન જોઈન્ટ કરીએ. તમને મજા આવે છે ને બાળમિત્રો? તો ચાલો આપણે કરીએ. બાળમિત્રો, એકદમ ધ્યાનથી કરવાનું છે. હા, જો તમે બહાર ગયા તો થઈ ગયા આઉટ, અને તમારું પિક્ચર કેવું થઈ જશે? ગંદુ. તો આપણે સરસ મજાનું પિક્ચર બનાવવાનું છે, આપણે સરસ મજાનું અક્ષર લેખન કરવાનું છે. તો ધ્યાનથી કરવાનું છે. બાળમિત્રો, આપણો મ પણ થઈ ગયો રેડી. હવે કયો મૂળા અક્ષર આવશે? ત. તો હવે આપણે ત ની તૂટક લાઈન જોઈન્ટ કરીએ. હવે આપણે બાળમિત્રો ત કરીએ. આપણે આ તૂટક લાઈન જોઈન્ટ કરવાની છે. તમને પણ ખૂબ મજા આવશે આ તૂટક લાઈન જોઈન્ટ કરવામાં, અને આપણું આખું પિક્ચર થઈ જ ગયું રેડી. આપણે અક્ષર લેખન શું કરી દીધું? એકદમ રેડી કરી દીધું ને. જો બાળમિત્રો, રમત, આપણું રમત થઈ ગયું રેડી. હવે બાળમિત્રો, આપણે આમાં રંગપૂર્ણિ કરવાના છે. તો તમે બધા મારી સાથે રંગપૂર્ણિ કરવા તૈયાર છો ને? તો ચલો આપણે રંગપૂર્ણિ કરીએ. બાળમિત્રો, આપણે આ શબ્દની અંદર, આ અક્ષર લેખનની અંદર આપણે રંગ પૂરવાના છીએ. બાળમિત્રો, પેન્સિલથી આપણે આ તૂટક રેખા આખી પૂરી કરી. હવે આપણે કલરની મદદથી, કાળા કલરની મદદથી એની બોર્ડર બાંધવાના છીએ. તો તમે બધા મારી સાથે ધ્યાનથી જોજો, અને પછી તમારે પણ તમારી કેતન ચિત્રકલાની અંદર આ ચિત્ર આપ્યું છે, તો એમાં પણ તમને હું જે રીતે કરું છું એ જ રીતે તમારે કરવાનું રહેશે. આપણે પેન્સિલથી આ તૂટક રેખા પૂરી કરી, તેવી જ રીતે આપણે આ કલરની મદદથી, કાળા કલરની મદદથી બોર્ડર આપણે પૂર્ણ કરવાની રહેશે. જો બાળમિત્રો, ર આપણો થઈ ગયો રેડી, અને આપણે મ રેડી કરી રહ્યા છીએ.
એકદમ ધીમેથી અને ધ્યાનથી કરવાનું છે. આપણું ચિત્ર કેવું લાગવું જોઈએ? એકદમ સરસ મજાનું. બાળમિત્રો, જ્યારે પણ આપણે બોર્ડર કરીએ ત્યારે એકદમ ધ્યાનથી કરવાની. જો આપણી બોર્ડર હલી જાય તો ચિત્ર સારું દેખાય નહીં. એટલે આપણે ચિત્રને સુંદર બનાવવા માટે બોર્ડર ધ્યાનથી કરવી જોઈએ. હવે મારો મન થઈ ગયો રેડી અને હું ત કરી રહી છું. આપણે તની બોર્ડર કમ્પ્લીટ કરીએ. કોઈ પણ ચિત્રની બોર્ડર કર્યા વગર ચિત્ર કેવું લાગે છે? અધૂરું. એટલે આપણે ચિત્રની બોર્ડર તો હંમેશા કરવી જ જોઈએ. જો બાળમિત્રો, હવે આ ચિત્ર કેવું સરસ દેખાય છે. હવે આપણે આની અંદર રંગ પૂરવાના છીએ. તો બાળમિત્રો, હું આની અંદર મારો મનપસંદ કલર પૂરી રહી છું. તમે પણ તમને જે કલર ગમે તે કલર પૂરી શકો છો. તો એ કલરને પણ આપણે બોર્ડર દ્વારા જ પૂરીશું. આપણે આડું જો કરીએ તો પૂરા ચિત્રની અંદર આડું કરવાનું, અને જો આવી રીતે ઊભું કરીએ તો આખા ચિત્રની અંદર ઊભી રીતે જ કલર પૂરવાનો. તો આપણા અક્ષર લેખનની અંદર આપણે રંગપૂરણી કરી લીધી. જો કેવું સરસ મજાનું રમત લાગે છે. તમારે પણ કેતન ચિત્રકલામાં પાના નંબર 9 પર આ ચિત્ર આપ્યું છે. તમારે પહેલા તૂટક લાઇન જોઈન્ટ કરવાની છે, પછી તમારે કલરની મદદથી બોર્ડર કરવાની છે, અને પછી તમને મનપસંદ કલર તમારે આમાં પૂરવાનો છે. તો બાળમિત્રો, તમને આ વસ્તુ કરવાની, આ અક્ષર લેખન કરવાની તમને ખૂબ મજા આવવાની છે. તો તમને આનો અનુભવ કેવો થયો તેની ચર્ચા તમારે મારી સાથે કરવાનું છે. આવી જ રંગપૂરણી અને રમત સાથે પાછા મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને અક્ષર લેખનમાં રંગપૂરણી કરવાનું ભૂલતા નહીં બાળમિત્રો, અને તમારો અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.